वेलकम टू सिल्वर स्पून हीरोस किचन। आज આપણે રાજકોટ ફેમસ ચટણી બનાવીશું, તે પણ ગોરધનભાઈની જે ચટણી આવે છે તે જ સ્વાદની। અને આ ચટણી આપણે કોઈ પણ ફરસાણ આપણા ઘરમાં બને છે તેની સાથે સર્વ કરી શકીએ છીએ, એટલે કે ભજીયા, સમોસા, સેન્ડવિચ, ભેળ, ઢોકળા, થેપલા અને આપણે ખાખરાની ઉપર લગાવીને પણ સર્વ કરી શકીએ છીએ, તેની સાથે પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો મિત્રો આપણે મોડું કર્યા વગર આ ફેમસ ચટણી રેસિપી જાણી લઈએ। તે પહેલા તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનનું પણ ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસિપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। તો ચાલો આપણે શરૂ કરીએ રાજકોટની ફેમસ ચટણી બનાવવાનું। સૌ પ્રથમ આપણે આવી રીતે લીલા મરચાં લઈશું। લીલા મરચાં મેં અહીં 100 ગ્રામ લીધેલા છે અને મેં તેને ધોઈને જ ફ્રીજમાં રાખેલા હતા, પણ ફ્રીજમાંથી બહાર કાઢી એટલે આવી રીતે તેના ઉપર પરસેવો થઈ જતો હોય છે, એટલે આપણે તેને લૂછી લઈશું। ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ ચટણીની અંદર સહેજ પણ ભીનાશ ન હોવી જોઈએ, એટલે કે પાણીનો ઉપયોગ ન થવો જોઈએ। તો આપણી ચટણી 10 થી 15 દિવસ સુધી એમને એમ એવી નેવી તાજી જ રહેશે। મિત્રો આપણે બધા મરચાંને સરસ લૂછી લીધેલા છે અને હવે તેને આપણે આવી રીતે કટ કરી લઈશું। મરચાં તીખા હોય છે એટલે ખાસ ચોપિંગમાં ધ્યાન રાખવું, ઘરમાં નાના બાળકો હોય તો હાથમાં ગ્લોવ્સ પહેરીને ખાસ આ મરચાંને હેન્ડલ કરવા। આમ આપણે બધા મરચાંને સરસ કટ કરી લઈશું। મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા મરચાંને સરસ કાપી લીધેલા છે, હવે તેને આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આપણે આવી રીતે મગફળીના દાણા લેવાના છે 1/2 કપ અને તેને આવી રીતે મિક્સરનું જે નાનું ખાનું આવે છે તેની અંદર ઉમેરી દેવા અને તેને પીસી લેવું। મિત્રો તમે જોઈ શકો છો આપણે મગફળીના દાણાનો સરસ ભૂકો કરી લીધેલો છે, તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તેને આવી રીતે સાઈડ ઉપર રાખીને પાછું તે જ મિક્સર જારની અંદર મરચાં લઈ લઈશું। પછી તેની અંદર 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું અને સરસ તેને આપણે પીસી લઈશું। મિત્રો તમે જોઈ શકો છો આપણે મરચાંની સરસ પેસ્ટ બનાવી લીધેલી છે। હવે અહીં આ ખાનાની અંદર આ મગફળીનો ભૂકો સમાય એમ નથી, એટલે આપણે આ તેનાથી મોટું જે મિક્સર જારનું ખાનું આવે છે તેની અંદર આપણે મગફળીનો ભૂકો ઉમેરીશું અને જે આપણે આ મરચાંની પેસ્ટ બનાવી તે ઉમેરી દઈશું। જો તમારા મિક્સર જારની અંદર સમાઈ જાય તો તે જ મિક્સર જારની અંદર રાખવું। મિત્રો તમે જોઈ શકો છો આપણે જારની બધી પેસ્ટ લઈ લીધેલી છે આમાં। પછી તેની અંદર 1/4 કપ લીંબુનો રસ ઉમેરીશું। મિત્રો આ રાજકોટ ફેમસ લીલી ચટણીની અંદર લીંબુના રસની બદલે આવી રીતે સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે આ નુકસાનકારક હોવાથી આપણે લીંબુનો રસ યુઝ કરેલો છે। તમે આવી રીતે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ પણ યુઝ કરી શકો છો। હવે આપણે આ શિંગદાણાનો ભૂકો, મરચાંની પેસ્ટ અને લીંબુના રસને એક વખત ફેરવીને સરસ મિક્સ કરી લઈશું। સરસ પીસાઈ ગયું છે તો એકદમ તૈયાર છે આપણી રાજકોટ ફેમસ લીલી ચટણી। તો હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો મિત્રો આપણી રાજકોટ ફેમસ ચટણી બિલકુલ રેડી છે, તેને આપણે આવી રીતે લીલા મરચાંથી ગાર્નિશ કરશું। આ ચટણી આવી રીતે થીક જ હોય છે, જ્યારે આપણે સર્વિંગ કરવું હોય ત્યારે તેમાંથી આવી રીતે થોડીક ચટણી લઈ તેની અંદર આપણે આવી રીતે દહીં ઉમેરવાનું હોય છે। તમે આની અંદર છાશ અથવા તો પાણી ઉમેરીને પણ ઢીલી કરી શકો છો। હું અત્યારે દહીં ઉમેરું છું અને સરસ તેને આપણે
बराबर मिक्स करी लईशुं। दही उमेरवाथी ते घट पण रहे छे अने आम ते कंसिस्टन्सी तेनी पातळी थई जाय छे। તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે તે સ્વાદ પણ આ ચટણીનો મિત્રો બિલકુલ રાજકોટની ચટણી જેવો જ છે। તો મિત્રો આપણી ઘરે બનતા ફરસાણ એટલે કે ભજીયા સમોસા સેન્ડવિચ ભેળ ઢોકળા થેપલા ખાખરા કોઈ પણની જોડે આ લીલી ચટણી એટલે કે રાજકોટની ફેમસ ચટણી આ તમે સૌ કરી શકો છો। તો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આ રાજકોટ ફેમસ ચટણીને ઘરે બનાવી શકે અને એન્જોય કરી શકે। તો મિત્રો અત્યાર માટે આટલું જ, હવે નવી રેસિપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો, થેન્ક યુ।